પાદરામાં હત્યાનો બનાવ સામે આવી રહ્યો છે. નશાકારક તાળીનો વેપાર કરતા વ્યક્તિએ પોતાના જ ગ્રાહકની હત્યા કરી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. મિત્રો, ડભાસાના ચાર વ્યક્તિઓ તાળી લેવા માટે પાદરા શહેરમાં આવ્યા હતા. તે સમયે કેનાલ પર 1500 રૂપિયા બાકી હોવાનું કહી તાળી વેચનાર વ્યક્તિએ પોતાના જ ગ્રાહક ઉપર હુમલો કર્યો હતો. કહી શકાય કે ગેરકાયદેસર તાળીનું વેચાણ કરતા તેમાં પણ નશાકારક તાળીનું વેચાણ કરતા વ્યક્તિએ ડભાસાના એક યુવકની હત્યા કરી દેતા પાદરાનો માહોલ હાલ ગરમાયો છે. તમામ લોકોના ડભાસા ગામના ગ્રામજનોના લોકટોળા હાલ જે છે પાદરાના સરકારી દવાખાને ખાતે જોવા મળી રહ્યા છે. સાથે સાથે પાદરા પોલીસનો પણ મોટો સ્ટાફ સરકારી દવાખાના ખાતે ધસી આવ્યો છે. સાથે સાથે પોલીસે તમામ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો એ ભાઈએ મોબાઈલ લઈ લીધો, 1500 રૂપિયા જેવું હતું કે બાકી. એ ભાઈએ મોબાઈલ લઈ લીધો અને 2 થાપડો મારી દીધો. તો અમે એ લોકોને પૈસા આપવા ગયા અને પૂછવા ગયા કે તમે થાપડો કેમ માર્યો. તો એ લોકોએ ડાયરેક્ટ હુમલો જ કરી દીધો દંડા લઈને મારવાનો. તો અમે લોકો દંડા મારે ને તો અમે લાઠા. તો પહેલાં અમે પાછળ રહી ગયા તો એ લોકોને શું કર્યું છે અમને બી ખબર નહીં, ડાયરેક્ટ મારી નાખ્યા છે. કેટલા લોકો હતા? અને 4 જણ હતા એ લોકો. અને એક લેડીઝ હતી. હવે અમને ખબર નહીં, અમે જે જોઈએ ને તો અમને ખબર પડે. હજી જે ઓળખતા હતા અમે એ લોકોને લઈને અમે આ તાળીના કેટલા પૈસા બાકી હતા? 1500 રૂપિયા. અને એટલે કેટલા લોકો હતા અને એ લોકોએ શું શું લઈને માર્યા તમને? એ લોકોએ દંડા લઈને, બધા દંડા લઈને જ આવ્યા. શું થયું પછી? પછી એ લોકોએ મારવાનું ડાયરેક્ટ ચાલુ કરી દીધું. અને પછી તમે? અમે લોકો પછી નાહી થઈ નીકળી ગયા. અમે નાઠા પછી તો પેલા લોકો ભાઈ પાછળ રહી ગયા તો એ લોકોએ મારી નાખ્યા.